સબતજ કર રાજ સમાજા બંસલે ભરતરી રાજા મન પરથી એક જબરજસ્ત બોજ ઉચકાઈ ગયો, મન હળવું થયું. ઈશ્વરની કૃપાથી મળેલી આ જોડીમાંથી સંન્યાસીને જે જોઈએ તે સાધનો મળી ચૂક્યા. નગરની ગંદી હવાથી છૂટ્યા પછી હૃદય જાણે આનંદના તોફાની તરંગોમાં ગૂંચવાઈ રહ્યું. અશ્વપાલની વાક્ય ચતુરાઈ અને કલાવતીના સંગીતનો ધ્વનિ આ વૃક્ષના પત્તા પૂરા પાડી રહ્યા છે. જે આનંદ નગરની ગીચ વસ્તીમાં નહોતો એ આનંદ મને આ હરિયાળી ભૂમિ આપી રહી છે. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. કોણ? ન ઓળખ્યો? નહીં. આપનો દાસ ભર્તુહરિ. કાલે મનાતો હું સમ્રાટ માલવ દેશનો. આજે લહાવો લર્યો છું શુદ્ધ ભગવા વેશનો. કાલે ખબર નહોતી કોઈ સારા સારડી. આજે ધર્યો સંન્યાસ છોડી સમૃદ્ધિ સંસારની. હા ભરતરી, તે ભગવો પહેર્યો પણ તું હજી યોગી ન કહેવા, કારણ કે તારે હજી પત્ની છે. બધો ત્યાગ કરી દીધો છે ગુરુદેવ. હા હા, પત્ની છે એટલું જ નહીં પણ તું તારા રાજમહેલમાં હજી એક વખત જા, તારી પત્ની પાસેથી ભિક્ષા લાવ, ત્યારે જ તું યોગી કહેવ, ત્યારે તને આસન મળે. મારી પત્ની પાસે ભિક્ષા? હા હા, પત્ની પાસે. પત્ની છે એને માં કહે. માં પિંગલાને મારે? હા હા, આપણા યોગીના જીવન જ એવા હોવા જોઈએ કે જગતની તમામ સ્ત્રી માતા અને ભગિની સમાન હોય. બરાબર છે ગુરુદેવ. યોગી બન્યા પછી દરેક યોગીના જીવન એવા હોય જગતની તમામ સ્ત્રી માતા તથા ભગિની સમાન હોવી જોઈએ. મને આજ્ઞા આપો ગુરુદેવ. જય શ્રી જનેતાના દ્વાર પર અડગ વર્ષ બે ધારની તલવાર ઉપર પુત્ર બનીને ભિક્ષા લાવીશ એ જનેતાના દ્વાર પર. સાધુ સંતો તો કેટલો આનંદ કરે
કે જો આનંદ સંત ફકીર કરો, કે જો આનંદ સંત ફકીર કરે, એ છો આનંદ લાલે સુખ દુઃખ મેં સમતા સાધુ રહે, સુખ દુઃખ મેં સમતા સાધુ રહે, સુખ દુઃખ મેં સમતા સાધુ રહે, સુખ કોપ નહીં જાગીર મેં જો આનંદ સં ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે.